એક્વિપ કરી દઈએ. થઈ ગયું. હું નીરવકુમાર, રેન્જ ફર્સ્ટ ઓફિસર, નોર્મલ રેન્જ મહુવા. આજરોજ આપણે દરિયાની જે સફાઈ, દરિયાકાંઠાના વિસ્તારોની બીચની જે સફાઈ છે, જ્યાં પ્લાસ્ટિકના પ્રદૂષણથી દરિયાના જે જીવો છે ત્યાં અને આખો દરિયો જે પ્રદૂષિત થઈ રહ્યો છે, એના માટે ભારત સરકાર દ્વારા તથા ગીર ફાઉન્ડેશન ગુજરાત દ્વારા અને વન વિભાગ ગુજરાત તરફથી એક જોઈન્ટ વેન્ચરમાં આજથી આપણે 11 તારીખથી લઈને 17 તારીખ સુધી એક અઠવાડિયા માટે આખું કોસ્ટલ બોર્ડર જે છે એના ક્લિનિંગનો કેમ્પેન સ્ટાર્ટ કર્યું છે, જેની અંદર ગીર ફાઉન્ડેશનના પ્રતિનિધિ મોહમ્મદભાઈ, હું રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભાવનગર વન વિભાગ તરફથી, તથા DCF સંદીપકુમાર સાહેબ અને ACF રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ અને ગીર ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ અહીંના લોકલ NGOs અને લોકલ કોલેજના જે સ્ટુડન્ટ્સ છે, તથા અમે એવું પણ અનુરોધ કર્યો છે કે ભવાની માતાનું જે મંદિર છે એના જે ટ્રસ્ટીઓ છે અને ત્યાં દર્શને આવતા દર્શનાર્થીઓ બધા જ લોકો સાથે મળીને આ પર્યાવરણને બચાવવા માટેની એક જે ઝુંબેશ છે કે જેમાં નો પ્લાસ્ટિક ઝોન તરીકે આ બીચ આપણે કરી શકીએ એના માટેના. હું પરમાર મોહમ્મદ આસિફ, આસિસ્ટન્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર, રેલા ફાઉન્ડેશન બ્રાન્ચ. ભારત સરકાર દ્વારા ગુજરાતના 5 એવા દરિયાકાંઠાના વિસ્તાર પસંદ કરવામાં આવ્યા છે, જેમાં દરિયાકાંઠાની સફાઈ કરવામાં આવી છે, જેમાં 11 થી લઈને 17 તારીખ સુધી દરિયાકાંઠાના જે પ્લાસ્ટિક છે, આજુબાજુ જે પ્લાસ્ટિક વિખેરાયેલું છે, જે એકદમ કચરો પડેલો છે, એને સાફ અંગેનો આખો એક વિચાર આવ્યો છે.